उपरांत अत्यंत महत्वपूर्ण समाचार आ रहा है। स्थानिक स्वराज्यनी चूंटणी लईने अमदावाद में चूंटणी अत्यंत रोचक बनी रही है, ज्यां एटला माटे कारण के भाजपना निर्णयथी नेताओं में क्यांक नाराजगी जोवा मळी रही है। कारण के पूर्व पक्ष नेता अमित शाह साथे जे वातचीत थई ते अनुसार हाल पार्टीनो निर्णय शिरोबान्य होवानी वात ते उच्चारी रहा छे, परंतु जो आ निर्णय शिरो भारतीय जनता पार्टी द्वारा एक निर्णय करवामां आव्यो छे, जेमां त्रण टर्म थई चूकी होय अने 60 वर्ष पूरा थई चूक्या होय तेवा उमेदवारोने उभा नहीं राखी शकाय। आ निर्णयथी जे लोकोने हालमां 60 वर्ष पूरा थई चूक्या छे, साथे त्रण टर्म पण पूरी थई चूकी छे, તે લોકોનું શું માનવું છે, તે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, આપની સાથે જે વાસના વોર્ડના કાઉન્સિલર, અમિતભાઈ શું કહેશો આ નિર્ણયથી, તમે કેટલા સહમત છો? ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય પ્રક્રિયા સામૂહિક પ્રક્રિયા હોય છે, પક્ષના વડીલો ભેગા થઈને નિર્ણય લેતા હોય છે અને એ અમને કાયમી શિરોમાન્ય રહ્યો છે, રહેશે। પાર્ટીએ કંઈ વિચારીને નિર્ણય લીધો હશે। આ પક્ષમાં 1977થી કામ કરીએ છીએ, 80થી 85ની સાલ સુધી કાલુપુર વોર્ડમાં ઉપપ્રમુખની જવાબદારી હતી મારી, 86માં અહીંયા રહેવા આવ્યો, એલએસબી વિધાનસભાના મંડળનો ઉપપ્રમુખ હતો, 92માં પાર્ટીએ ટિકિટ આપી, અયોધ્યા કાર સેવામાં ગયા, ઇલેક્શન કેન્સલ થયું, 95માં ફરીથી પાર્ટીએ ટિકિટ આપી, 95માં ઓક્ટોબર કમિટીનો વાઇસ ચેરમેન હતો, 2 વર્ષ ઓક્ટોબરનો વાઇસ ચેરમેન રહ્યો, 1 વર્ષ વોટર સપ્લાયનો વાઇસ ચેરમેન રહ્યો, 1998થી 2000 ઓક્ટોબરનો ચેરમેન, સતત 2 વર્ષ ઓક્ટોબર કમિટીનો ચેરમેન તરીકે મેં કામગીરી કરી છે, 2000થી 2005માં કોંગ્રેસના શાસનમાં સતત 5 વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પાર્ટીએ મને રાખ્યો। હું નથી માનતો કે સતત 5 વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ સભ્ય રહ્યું હોય। ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષમાં અને એ દરમિયાન મને વિરોધ પક્ષનો નેતા પણ બનાવ્યો। 2005માં અમદાવાદ શહેરના પ્રમુખ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। 2005માં જ કોર્પોરેશનની ચૂંટણી મારા નેજામાં લેઠાઈ, લડાઈ જીત્યા, નરેન્દ્રભાઈ મને મેયર બનાવ્યો, મેયર પછી એએમટીએસનો ચેરમેન બનાવ્યો, ફરીથી ચૂંટણી લડાઈ, શાસક પક્ષો નેતા બનાવ્યો। 2008માં મારી ટર્મ પત્યા પછી આજે 2020માં એટલે મારી ટર્મ પત્યાના 12 વર્ષ પછી પાર્ટીએ મને સતત કોઈ ને કોઈ જવાબદારીમાં ચાલુ રાખ્યો છે, મને આનાથી કોઈ અફસોસ નથી અને પાર્ટીના દરેક નિર્ણયમાં અમે સહભાગી હોઈએ છીએ, પાર્ટીનો નિર્ણય આ દેશ માથે ચડાવીએ છીએ। તો અત્યારે આ મુદ્દો એક આવ્યો છે આપના પુત્રની બાબતનો, એ મુદ્દો શું છે? કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તા ટિકિટ માંગવાને હકદાર છે, મારો દીકરો પણ યુવા મોરચાનો શહેરનો મંત્રી છે, વાસણા વોર્ડનો મંત્રી હતો, ઉપપ્રમુખ હતો, પ્રમુખ હતો અને કોરોનાના કાળમાં ખભે ખભલાઈ મિલાઈને મારી સાથે એને કામગીરી કરી છે, એટલે એને પણ ટિકિટ માંગી હતી। આપવી ના આપવી એ પાર્ટીએ નક્કી કરવાનું છે અને પાર્ટી જો ડિસિઝન લેતું હોય કે ભાઈ એના સગાવાળાના દીકરાને નહીં આપવી, નહીં તો આવતા વર્ષે ટ્રાય કરશે। તો અત્યારે નારાજ છો ખરા આપ આ નિર્ણયથી? આડકતરી રીતે ક્યાંક આપ નારાજ દેખાઈ રહ્યા છો? જી ના, પાર્ટીના દરેક નિર્ણયે અમે માથે ચડાવતા હોઈએ છીએ અને આ પણ ચડાવ્યો છે, મેં કહ્યું એમ આવતી ફેરી માગશે, નેક્સ્ટ યર ઇન જેરુસલેમ। એક જે પ્રકારે નિર્ણય લેવાયો છે પાર્ટીનો, ક્યાંક આનાથી અનુભવી કોર્પોરેટર અહીંયા ઓછા થશે, જે પ્રકારે સારી કામગીરી જે કેટલાક કોર્પોરેટર કરતા હોય છે, લોકોને ક્યાંક ઉણપ પડશે ખરા? સમય કામ બધું શીખવાડી દેતું હોય છે, એ વાત સાચી છે કે અનુભવી કોર્પોરેટરની ફોજ હતી છે અને અનુભવી હોવા જોઈએ। મ્યુનિસિપલ બોર્ડમાં પણ કોંગ્રેસના સભ્યો બધા 4થી 5મી 6ઠી ટર્મવાળા છે, આ લોકો સામે લડવા માટે કોંગ્રેસના શાસનનો અનુભવ હોવો જરૂરી છે। પક્ષે કંઈક વિચારીને આ નિર્ણય લીધો હશે, એટલે એમાં હું કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી, પણ ક્યાંક મન દુઃખ ખરું કે આટલી સારી કામગીરી છતાં પણ ઉમેદવારી આ વખતે નહીં મળે? કામગીરી તો આપણે ચાલુ કોરોનામાં કામગીરી કરી કે જે કામગીરી કરી એ ચાલુ કોર્પોરેટર તરીકેની મારી ફરજ હતી, મારી જવાબદારી હતી અને મારી પાર્ટીએ મને સમગ્ર મધ્ય ઝોનનો કોરોનાની સંજીવની ટીમનો ઇન્ચાર્જ બનાવ્યો હતો। હું રોજ 6 કલાક આમાં ફરતો હતો,
પણ એ મારી કોર્પોરેટર તરીકેની પક્ષના નેતા તરીકેની ફરજનો ભાગ હતો અને એમએ પાર્ટીએ મને જે આદેશ આપ્યો કે મારી પાસે જે આશા રાખી એ મેં પરિપૂર્ણ કરી છે. પણ મનદુખ નારાજગી ક્યાંય ખરું? ક્યાંય નહીં. પાર્ટીએ મેં તમને કહ્યું પડદા પોસ્ટર લગાવતો માણસ હતો, કાર્યકર્તા હતો, એમાંથી અમદાવાદનો મેયર બનાવ્યો. મને ખૂબ ખુશી છે, બીજા લોકોને ચાન્સ મળશે. આપણા પુત્રની બાબતને લઈને સ્પષ્ટતા, એક નારાજગી ખરી કે નહીં? બિલકુલ નહીં. આવતા વખતે ટ્રાય કરશે, એ ફેરી હું નેતા નહીં હોઉં. એટલે કે અહીંયા જે પ્રકારે વાસણાના કાઉન્સિલર જે અમિત શાહનું કહેવું છે કે તેમના પુત્રની જે ટિકિટની બાબત છે, એક પાર્ટીનો નિર્ણય તેઓ કરાવી રહ્યા છે અને તેની સાથે તેઓ સહમતિ પણ દર્શાવી રહ્યા છે. અને જો તક મળે તો આગામી સમયમાં આ જે છે તે ટિકિટ માગી શકે તેવું પણ તેમણે જણાવ્યું છે. હાલમાં કોઈ પણ પ્રકારની નારાજગી નથી તેવું તેઓ જણાવી રહ્યા છે. સાથે જ આ જે પાર્ટીનો જે નિર્ણય છે 3 ટર્મ અને 60 વર્ષનો, તેનાથી એક નવા લોકોને એક અહીંયા તક મળશે, સાથે જ એક સારી કામગીરી પણ એક અનુભવ સાથે તેમની સાથે મળીને કરી શકાશે તે પ્રકારનું પણ એક નિવેદન છે તે અમિત શાહે આપ્યું છે. કેમેરામેન નટવર પરમાર સાથે દર્શિલ રાવલ, TV9 અમદાવાદ.